એક વસ્તુ વધુ જે ઉમેરવાની છે, જે અત્યારે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે સમગ્ર કેસની, ખાસ કરીને હું વાત કરું, તેમાં ફક્ત જે હત્યારો જે છોકરો છે તે ફક્ત એકલો નહોતો, તેની સાથે 3 કે 4 લોકોની સંડોવણી એવું માનવામાં આવી રહ્યું છે. જો એવું છે તો હવે ગેંગ તરીકે લોકો છોકરાઓ કામ કરી રહ્યા છે, કેમ કે આ એકનો કોઈનો પ્રતિશોધ નથી. હોઈ શકે છે કે બધા લોકોએ ડિસાઈડ કર્યું હોય મળીને કે અને આપણે આ રીતે પ્લાન કરીને આને મજા ચખાડીએ આપણે કે શું ઈચ્છે છે. 110% સાચી વાત છે, એટલા માટે કારણ કે એક છોકરાની હિંમત બી ના થાય એટલી બધી, બરોબર છે? એટલે આ લોકો જોડે મળીને, કારણ કે અગર અંદરથી એવું કહે છે કે 3 થી 4 બીજા બી ચક્કુ મળ્યા, એટલે મે બી બધા પોતપોતાના ઘરેથી એક એક લાવ્યું હોય, એ બી બની શકે. બતાવશે હવે અત્યારે આજે 10th સ્ટેન્ડર્ડ એટલે કે 14-15 વર્ષની મેન્ટાલિટી, હવે તમે એની મેન્ટાલિટી જોશો તો આજે પિક્ચરો જોયા તો એને બધાને હીરો બનવા ગમે. હવે જ્યારે હીરો મેન્ટાલિટી હીરોઇઝમ હોય છે એટલે ચક્કુ છુરી બતાવે, કારણ કે આપણું પેલું જે ફોરનનું ગન કલ્ચર તો નથી એટલે ચક્કુ છુરી ઇઝ ધેર હીરો મેન્ટાલિટી. પછી આ બીજું જે એનો ગેંગ, તમે જે ગેંગ કહો છો એટલે લોકો પ્લાનિંગ કર્યું છે કે ભાઈ બધા પોતપોતાના ઘરે ચક્કુ લાવશે. પછી ઘણી વાર તો એવું બી થાય, તમને કહી દઉં, અરે તેરો કોઈ હિંમત નહીં ચલા નીકળા, અમે ચલા કે દેખાઉં, આવે બી કંઈક કર્યું હશે એ લોકો. એટલે 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 હવે થયું છે શું એ બી તમને કહી દઉં કે આ જે આખી લડત છે, હું ફરી રિપીટ કરું છું કે મેજરલી આ રેગિંગની લડત લાગે છે કે આ તમે જે કહો છો કે આદિવાસી આ જે બી હશે તો એ પહેલાંને બોલતો હશે તું મેરે જૂતે સાફ કર કે આમ કર તેમ કર, એટલે પહેલાં એ પ્રતિશોધ કરીને પહેલાં 9th વાળાએ ના પાડી હશે અને 9th સ્ટેન્ડર્ડ જે ના પાડી, એટલે આ લોકોનો ઈગો આવી ગયો ને એ લોકો પોતાના સેલ્ફને હીરો સમજી અને આ ચક્કુ છુરીવાળું કામ કર્યું છે. મધ્યપ્રદેશના કેટલાક એવા ગામડાઓ છે જ્યાં એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું.